બેઠો હતો, મારી આગળ પૂરણ સાહેબ નો ટર્ન હતો અને એની પછી મારો વારો હતો, એના કારણે થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું. એનીવે, હું ચંદન રાઠોડ, શ્રી મોવાન પ્રાથમિક શાળા, તાલુકો જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અતિ પછાત અને અંતરિયાળ એવું ગામડું, ત્યાંથી આજે તમારી સમક્ષ. આમાં લગભગ 90% શિક્ષકો એમએસસી બીએડ કે બીએસસી બીએડ હશે. હું ઓનલી પીટીસી જ છું, 1-5 ધોરણની અંદર છું અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સાથે અનાયાસે સંકળાયેલો છું. અનાયાસે એની આખી સ્ટોરી હું તમને હમણાં થોડી વારમાં 15-20 મિનિટનું મારું જે પ્રેઝન્ટેશન છે એની અંદર હું કહેવાનો છું તમને. આજનું જે મારું પ્રેઝન્ટેશન તમારી સમક્ષ રજૂ કરવાનો છું એની અંદર જે કાંઈ માહિતી આપવાનો છું તે મારું પોતાનું ક્રિએશન. મેં મારી શાળા કક્ષાએ શું કરેલું છે અને એમાંથી તમે માર્ગદર્શન લઈ અને તમે શું કરી શકો એ બાબતની ચર્ચા હું અહીં કરવાનો છું. જોકે આજના દિવસે આ તમામ જે કાંઈ તમારી સમક્ષ રજૂ કરવાનો છું એનો સંપૂર્ણ કાર્યભાર એવું હું નહીં કહી શકું કે આ બધું મેં કરેલું છે. મારી અંદર કંઈક ક્રિએટિવિટી હતી, મને ખબર નહોતી. મારી અંદર રહેલી જે ક્રિએટિવિટી હતી એના વિશે મને જ જાણ કરનાર એક મારા ગુરુ મળ્યા, મિસ્ટર બલદેવપુરી સર, જેને હું આઈસીટીના ગુરુ માનું છું. આ મારા આઈસીટીના ગુરુ છે અને આજનું આખે આખું જે મારું સેશન પ્રેઝન્ટેશન રહ્યું એ તેમને હું અર્પણ કરી રહ્યો છું. આજના દિવસે હું એને ખાસ યાદ કરીશ. મારી અંદર જે કાંઈ ક્ષમતાઓ હતી એ બહાર લાવી અને મને આ રસ્તા ઉપર આજે તમારી સમક્ષ હું ઊભો છું તો એની મહેરબાની છે. મિત્રો, આજે મારા વર્ક વિશે, વર્ક તો ઘણું બધું કરીએ છીએ, પણ મુખ્ય જે વર્કની વાત કરવાનો છું તે અહીં આપ પ્રેઝન્ટેશનમાં જોઈ રહ્યા છો. નંબર 1, ક્રિએટિંગ એજ્યુકેશનલ બ્લોગ. એક પ્રકારનો શૈક્ષણિક બ્લોગ જાતે નિર્માણ કરેલો છે. એની અંદર શું અને કેવી રીતે અને શું મૂકેલું છે એની ડિટેલમાં આપણે વાત કરીશું. અત્યારે માત્ર મુદ્દાઓની હું વાત કરી રહ્યો છું. નંબર 2, યુટ્યુબ ચેનલ એ જાતે બનાવેલી છે. નંબર 3, મલ્ટીમીડિયા ઈ કન્ટેન્ટનું હું જાતે નિર્માણ કરું છું. અને નંબર 4, આ બહુ અગત્યનું છે કારણ કે અમારી સ્કૂલ આમ પછાત વિસ્તારમાં છે પણ અમે એક સ્ટેપ આગળ ચાલવાવાળા છીએ એ હમણાં તમે જોઈ શકશો એ